વાડીએ જે દાડિયા આવ્યા છે એનું બપોરનું જમવાનું બનાવવાનું છે. આ તમે વાત કરતી હતી છે ને? દાળ બનાવે તો મેળ થાય, નકર તો કઈ ભેગું નહી થાય. મેં આજે એ કીધું છે અને આ દાળિયાનું કામ પતે ને પછી હારવાર મારે મોટા ભાઈ વાત થઈ ગઈ છે. આ જે કઈ પણ બધી ઉપજ આવી છે ને એ હંદી આપણે આ ઓવડી છે ને ઓવડીમાં ભર દેવી છે. પણ અત્યારે ભાવ સારો છે કે નહીં, કઈ તપાસ કરી કે નહીં? એટલે કહું છું આપણે ભરીને મૂક દેવું, જ્યારે ભાવ સારો થાય ને ત્યાં પાછું બેસી નાખશું. હા તો પછી એમ કરશું. બે ભાઈ વાત કરી લેજો તમે. હા જોઈ છીએ હવે અમે બે ભાઈ. અને બાપુજી ગેંગ નો સામનો કરવો પડે છે. મેં તો પોલીસ માં ફોન કરીને પૂછી લીધું કે આવા કોઈ સમાચાર છે તમારી પાસે બાત ની? એટલે બધા ના પાડે છે. ઓ બાપુજી તમે છે ને આ બધી ચિંતા તમારા માથા ઉપર નો લ્યો. અને આમે આવું ક્યાં કઈ થવાનું છે? હા કુંજલ આ બાપુજી માટે પાણી લઈ તો. એ હા લાવી. અને આ તો આપણી મોટી બહુ કહેતી હતી, સાસુસ કહેતી હતી ને તેથી તમે ખીજાતા હતા. પણ જો એને સાંભળ્યું હોય તો જી કહેતી હોય ને કે ગામની બાયું હવે ખેતરે ન સાપ. એ પણ કહેવાની રીતે કહેવાય. એ તો જયારે મારી માલકણ હોય ને એ રીતે મને ઓર્ડર કરતી હતી કે તમે મુખી થયા તમારે આ કામ પહેલા કરવું જોઈએ. પણ મને ખબર જ જીવાતની ન હોય એ કામ મારે કઈ રીતે હાથમાં લેવું? સારું લો પાણી પી. ઓ બાપુજી હું તો કહું છું ત્યાં છે ને એક ની એક વાત ને બહુ વધારે ખેંચાય નહીં. આ તાણી તો વાત લાંબી થવાની છે ને, એની કરતા વાત ને ભૂલી જાવ ને. આ જે કઈ પણ થયું એ બધું ગરમા ને ગરમા જ છે. એ બોલવામાં ધ્યાન રખાય ને, ઘરના વોવારું છે. હવે તેમ બોલે એટલે ઘરના મોટા માણસો ને આમાન્ય નહીં રાખવાની. પણ બોલાઈ જાય, હવે બધા વાતું કરતા હોય ને એને કેતા હોય એટલે એ બોલાઈ જાય. હવે પછી નહીં બોલે બસ. બોલાઈ જાય એમ થોડી હાલે બા. આમે જે આ જે કઈ પણ તકલીફ હોય યા ઘરની વહુ અમને કહીએ કે ને અમને વાત કરી હોય તો હું અને મોટા ભાઈ અમે નો બાપુજીને વાત કરીએ. પણ નહીં, હવે આવી રીતે મર્યાદા છું કે એમ થોડી હાલે. જો બાપુજી હું ઘરની નાની હોઉં છું, મારે બહુ બોલાય નહીં, પણ તોય હું કહું છું. ભાભીએ જે કીધું ને હાસુ જ કીધું છે. દીકરી થઈને કે તમને વાંધો નથી, પણ બહુ થઈને હાસાવે કીધા બધા કડવા લાગે છે. હું કામ બોલે છે બાપુજી ને અમુક અને ના પાડી છે ને? અમે લોકો જયારે વાત કરતા હોય ને ત્યારે ઘરની બવારું એ વૈસે નહીં બોલવાનું. આ કેટલી વાર સમજાવ્યું છે? હા પણ બા તમારા દીકરાને કયો કે છે ને ઘઉની વહુને બોલવાનો શોખ ન હોય, પણ જયારે મોટા છે ને એના માન ને બધું ભૂલી જાય ને એના બધા વ્યવહાર ભૂલી જાય ને ત્યારે વહુને બોલવું પડે. અરે મારા બાપુ છે ને ગામના મુખી છે, વ્યવહાર ભૂલી જાય નામ ભૂલી જાય ને એવું કામ પંચાયત કરશો? તું જાને તારું કામ પતાય ને નકર હાથ ઉપડી જાય હમણાં મારો. શાંતિ રાખને અને ઓ બેટા તમે અંદર જાઓ. એ તમે કહો તો જ અમને ખબર પડશે અમારી ફરજ શું છે. ગામમાંથી કોઈ સમાચાર નહીં આપે અમને. હા પણ ક્યારેક છે ને વહુ કેતા હોય ને તો જાનથી સાંભળી લેવાય. દીકરા તો તમારા ભેરે છે, વહુએ ક્યારેક ખાસું કેતા હોય થોડું સાંભળી લેવાય. જાય છે કે તાખું બે ઊંધા હાથની જાને એમ ફાવે એમ લબલબાટી કરે છે તે. આજકાલ આ ઘરની વહુને છે ને તે છૂટી લગામ દીધી રાખે છે. એ છૂટી લગામ નથી દીધી, પણ એને કપાળમાં આખ્યું હોય. આ બધા કેતા હોય ને જોતા હોય એની ઉપર નીતિ હોય ને એટલે એ કહેતી હોય. આમથી થોડી કહે છે કે મને બીક લાગે છે એટલે એ તમને એમ કહે છે કે તમે તપાસ કરો. આને વિશે કંઈક નિરાતે બેહીને વિચાર કરશું. હવે અત્યારમાં છે ને આ એકની એક વાતને ઘૂંટે ન રાખો. હું આત્મક જોઉં છું આ જમવાનો ઝટ કરો એટલે લઈને જાઓ પાછો વાડી. હા હા એકની એક વાતને બસ ગુમરા કરે છે. પણ આનો કઈ નિવેડો નથી આવતો એટલે પછી તો કેક તો કરવું પડે ને. પણ તમે શાંતિથી કહી દીધું હોય કે આવો, બટ અમે આની ઉપર કે પગલા લેવું નિશાળ તો બીજી વાર આ વાત કરવાનો આવે જ નહીં. હા મેળાનું કામ પતી જાય ને એટલે મેળ પડી જાય.
અઠવાડિયાથી એકનો એક જ હાલે છે, પતતું જ નથી, ટાઈમ નડતો નથી કાંઈ. આ દોરી ત્યાં મૂકી છે ને બાએ, આનું છે ને કામ જ એવું છે, દોરી જ્યાં હોય ત્યાં મૂકી દે. રાજ શું કરસ? અરે જો ને બા, થોડુંક મેળો બનાવો છો તો દોરી ગોતો છો, દોરી ક્યાં મૂકી દીધી તમે? અરે દોરી આ વાહે ટીપણામાં જ હતી, પણ તને મળે નહીં ને, બધું હાથમાં દઉં તઈ જ તને મળે. અરે પણ મેં અહીંયા મૂકી દીધી, ત્યાં હું કા મૂકી દીધી? રહેવા દે, મારે બાંધવાનું જ હતું આને. પણ આ કેવી નકરી રખડતી હતી, પગમાં આવતી હતી એટલે. હા મેં અહીંયા મૂકી હતી, હવે રખડતી નહોતી, પણ હવે પણ મને નહોતી ખબર. આમ જો ને, આ તારા બાપુએ છે ને તારી બાઈડીને બોલાવી હતી, તે તારા બાપુને સામે જેમ ફાવે એમ બોલવા મળી. હા એવું તમારા બાપુ અમે શું બોલવા મળી? એવું કહેતા હતા કે તમે છે ને સરપંચ પણ નથી નિભાવતા, એમ કે ગામમાં નકરા લૂંટારું આવે છે તો તમે કઈ ધ્યાન નથી દેતા. અરે બેનું દીકરીયું ને કે ખેતરે નથી જવાતું. અરે પણ હવે એને બાપુ સામે બોલવાની શું જરૂર છે? એટલે જ ને, જેમ ફાવે એમ બોલતી હતી કે તમે ધ્યાન નથી રાખતા ને અમને એમ કે ખેતર જાતા બીક લાગે છે, એટલે અમે ખેતર નથી જતા. હવે એના બાપનું શું ડાયટું છે? સાનું મનું ખેતર જવા જાય ફેરા લૂંટારું ગામમાં આવ્યા કરે, હું આપણે બી જવાનું? અને એમાં એને મારા બાપુને શું કહેવાની જરૂર છે કે સરપંચ પણ નથી કરતા? મારા બાપુ સરપંચ પણ બરાબર જ નિભાવે છે. પણ એટલે જ ને, એને ખાલી બોલાવીને એમ કીધું કે તમે કેમ ખેતર ન જતા, તા તો ન બોલવાના આવે એને બોલવા મળી. પછી હવે એનો મગજ જાય ને તો હાથ ઉપાડતા વાર નહીં લાગે. મારે છે ને આને સમજાવવી પડશે, ઘરની વ્યવહારું થઈ ને મારા બાપ સામે બોલે. હે મારા બાપા સામે હું કોઈ દી નથી બોલ્યો. મોટા ભાભી તો બોલતા હતા, હવે તો નાના ભાભી બોલવા માંડ્યા છે, બાપુને તો કોઈ ગણતું જ નથી ને. હા હાસી વાત છે, હવે નાની છે તો એ કાલ હવારે બોલવા મળી કે આમ નથી કરતા ને તમે તેમ નથી કરતા. બા તમારે સમજાવવા ને બે વહુને કે મોઢામાં જીભ રાખે, આ વડીલોની સામે બોલે. ભાઈ મેં તો કીધું તો કે બા તમને એમાં શું ખબર પડે કે બાપુજી ધ્યાન નથી દેતા, તમારે બોલવું પડે છે. હવે એને બોલીને ક્યાં જવું છે? એને ક્યાં ગામનો વહીવટ કરવો છે? ઘરમાં આ રોટલા ટિફિન દે તો ઘણું છે હવે ટાઈમે. અને દેવાંગે કેટલો ખીજાણો ખબર છે તને વહુને? હા તો ખીજાય ને દેવાંગ, એમાં કઈ દેવાંગ નો કઈ વાંક નથી, વહુ બોલે દેવાંગ ખીજાય. હા તો ઈ તો હું તો બે નાખી હોત દઉં પાછો. એને ઈ જ કીધું, અહીંથી જા ન કરે છે ને ઉપાડીને બે નાખાય, એટલે તઈ પછી માલપા ગઈ. આ બે ને શું હુજ્યું છે? આ ગામ નો વહીવટ કરવાની એને શું જરૂર છે આખા? હે આ ઘર ગામમાં જે હાલતું હોય આપણે આપણું ઘર સંભાળી ન બેહાય? વાડીએ જવું પડે તો ભીહ પડતી છે એવું લાગે મને, ખોટા ખોટા નાટે કાયદરા બધા, ગામમાં લૂંટારું આવે ને ડફેર આવે ને આખા ગામમાં આની આજ વાતું થાય છે. હવે પણ તારા બાપુએ કીધું છે કે હવે આના કંઈક પગલાં ભરશું, મને અત્યાર સુધી ખબર નહોતી, હવે ખબર પડી તો કંઈક કરશું વાતી કે આગળ મેં ફરિયાદ કરી છે. મારા બાપુને છે ને હંધી ખબર જ હોય, ગામમાં સરપંચ એમને એમ નચ્યા, જો આ કાસો રોડ હતો બરાબર તો એને મારા બાપુ છે ને ફરિયાદ લખાવી દીધી છે અને 15 દિવસમાં રોડ બનાવી નાખવાના છે આપણે નેર ને સામે કાંઠે. હા તો પછી અને તો મારા બાપુ બિચારા જાણ કેટલોક રાખે, હવે એને આખા ગામનો ઠેકો લીધો તો કેટલી મહેનત કરે છે, આ ઉંમરે થતું ન હોય તો કરે છે. આપણા ગામમાં મારા બાપુ જેવો સરપંચ હજી સુધી નથી આવ્યો કે. અને તોય પછી આપણી વહુ તો એમ કે તમે સરપંચ પણ નિભાવતા નથી. મારા ઘરના ફૂટે ક્યાં કોઈ ગામને ક્યાં કહેવા જવું? હે મારે આને સમજાવવી પડશે કે આને જીભ મોઢામાં રાખે, નકર છે ને મારો હાથ કરક નો ઉપડી જાય ને તો. પણ બટા તમે લોકો છે ને હાથ નો ઉપાડતા, એને છે ને એમની સમજાવી દેજો. બા હવે સમજાવવા એને સમજાવવી જોઈએ અમારે, પણ આ સામે હાલીને બોલે ને એટલે પછી એને બે વેણ કહેવા પડે, એવું તો બે નાખવી પડે, નકર છે ને એને ભાન ન પડે. એ કઈ નઈ, હવે આ તારું અધૂરું કામ છે ને પૂરું કર અને પછી આમ રોટલા ભેગા થાય. હા અધૂરું કામ છે ને હું પછી પૂરું કરી, પેલા છે ને વહુ ક્યાં છે? એ અંદર રોટલા ઘડે છે, પણ આમ જો તો ઉતાવળો થામા, એને છે ને શાંતિથી સમજાવજે. હા હું અંદર જઈશ. જાઓ એને છે ને બહાર મોકલો તો કામ છે કે બોલાવે. જા હા હા.